નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એપીએલમાંથી બીપીએલ રેશન કાર્ડ કેવી રીતે બદલાવવું તેના વિશે આપણે જાણકારી મેળવીશું. તો હાલમાં તમારી પાસે નીચેનામાંથી એકાદ રેશન કાર્ડ તો હશે જ, જેમ કે એપીએલ રેશન કાર્ડ, એપીએલ વન, નોન એનએફએસ, એનએફએસએ, બીપીએલ, એનએફએસએ, અંત્યોદય, અને જો નથી તો નજીકના તમારા મામલતદાર ઓફિસનો કોન્ટેક કરી અથવા તમારા જે સેન્ટર, જે પેટા કેન્દ્ર હોય છે ત્યાંથી તમે મેળવી શકો છો. વધુમાં આટલા રેશન કાર્ડમાંથી કોઈ પણ એક તમારી જોડે હોય તો, જો તમારી જોડે એપીએલ હોય અને તેને બીપીએલમાં કેવી રીતે ફેરવવું તેના વિશે આપણે આજે જાણીશું. તો જાણો મિત્રો, બીપીએલ રેશન કાર્ડમાં શું શું લાભ મળે અને કોને આ લાભ મળી શકે. તો પહેલી વસ્તુ તો કે અરજદાર હોય તે ખેત મજૂર હોવો જોઈએ. અરજદાર પાસે એક એકરથી વધારે જમીન ન હોવી જોઈએ, મીન્સ કે એક એકરથી ઓછી જમીન ધરાવતો અરજદાર હોવો જોઈએ. અરજદાર કુટુંબના ભરણ પોષણ માટે મજૂર કામ અર્થે સ્થળાંતર કરતો હોવો જોઈએ અથવા તો તે છૂટક મજૂરી કામ કરતો હોવો જોઈએ. ગ્રામ્ય વિસ્તાર માટે અરજદારની સરેરાશ માથાદીઠ આવક રૂપિયા 324 હોવી જરૂરી છે અને વાર્ષિક આવક 324 × 12 એટલે કે 3888 રૂપિયા એક વ્યક્તિની હોવી જોઈએ. જો તેના પરિવારમાં 5 વ્યક્તિ છે ઓછામાં ઓછા, તો 5 વ્યક્તિની મળીને 19,440 રૂપિયા આવક હોવી જોઈએ. અને આવક એના કરતાં વધારે હશે તો આ બીપીએલ કાર્ડનો લાભ ભણવાપાત્ર રહેશે નહીં. વધુમાં શહેરી વિસ્તારના લોકો માટે, શહેરી વિસ્તારના લોકોમાં અરજદારની સરેરાશ માથાદીઠ આવક રૂપિયા 501થી ઓછી હોવી જોઈએ અને વાર્ષિક આવક 501 × 12 મહિના બરાબર 6012 રૂપિયા એક વ્યક્તિની માથાદીઠ આવક હોવી જોઈએ. એટલે કે પરિવારમાં જો 5 વ્યક્તિ હોય તો 30,060 રૂપિયા આવક થાય, બરાબર. તો એનાથી વધારે આવક હોય તો એ લોકોને બીપીએલનો લાભ મળવાપાત્ર રહેતો નથી. વધુમાં આ અરજી ક્યાં કરવાની રહે, તો તમારા તાલુકાની નજીકની મામલતદાર કચેરીમાં જઈ ત્યાં અરજી કરવાની રહે છે. તેમજ મામલતદાર કચેરીમાં વિવિધ શાખાઓ આવેલી છે, જેવી કે મહેસૂલ શાખા, પુરવઠા શાખા વગેરે કચેરીમાં જઈને અરજી કરવાની રહે છે. વધુમાં બીપીએલ કાર્ડ, રેશન કાર્ડ તમારે જોઈતું હોય તો તેના માટે એક પાત્રતા કે માપદંડો સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા હોય છે. જેમ કે બીપીએલના સર્વે મુજબ ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં સ્કોર 0-12 વચ્ચેનો હોવો જોઈએ. વધુમાં લાભાર્થી જેમણે ઇન્દિરા આવાસ યોજનાનો લાભ મેળવેલો હોય તેઓ બીપીએલ યાદીના લાભાર્થી હોવા જોઈએ અથવા તો ત્યાં કોઈ કાર કે બાઇક કે કોઈ ગાડી અરજદાર છે તે ધારણ કરતો હોવો જોઈએ નહીં. વધુમાં બીપીએલ કાર્ડ મેળવવા માટેની રીત કે પ્રક્રિયા કે તમે શું કરશો એના માટે, તો ગુજરાતમાં એપીએલમાંથી બીપીએલ માટે જરૂરી દસ્તાવેજો તમારા શરણાગતિ પ્રમાણપત્ર સાથે હોવું જરૂરી છે. તમારા નવા તાલુકાનું બાયોફોટો સેવા કેન્દ્રની તમે મુલાકાત લો, ત્યાં જઈ તમારા રેશન કાર્ડની વિગતો ઓનલાઈન ખોલો અને તમારું સરનામું છે, આરઆર નંબર છે, સભ્ય નંબર છે, વિગત કોઈ પણ વગેરે જે અપડેટ માગે તે અપડેટ કરો. ફક્ત ફોટો સેન્ટર પર જનરેટ કરેલ કોમ્પ્યુટર પ્રિન્ટ કે કબૂલાત એકત્રિત કરો. ત્યારબાદ રેશન કાર્ડ માટે નવી અરજી કરો ત્યારે અરજી ફોર્મ સાથે નીચેના દસ્તાવેજો સબમિટ કરવા જરૂરી છે, જેમ કે જન્મ તારીખનો પુરાવો, નિવાસ કે મીન્સ કે આવાસ કે તમારો રહેઠાણનો પુરાવો કહેવાય ગુજરાતી ભાષામાં, તો રહેઠાણનો પુરાવો હોવો જરૂરી છે. પાન કાર્ડ, ગાડી ચલાવવાની પરવાનગી લીધેલો દાખલો હોવો જોઈએ, પછી પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધાર કાર્ડ વગેરે જેવા પુરાવો લઈ જવા જરૂરી છે. વધુમાં આ રેશન કાર્ડ માટે તમારે ગુજરાતનો એક હેલ્પલાઇન નંબર આપેલો છે કે તમને કોઈપણ મૂંઝવણ હોય કે તમે ગ્રાહક હેલ્પલાઇનમાં તમે આનાથી વાતચીત કરી શકો છો, જે અમે આપેલો જ છે કે 18002330222. અને ફૂડ અને રેશન કાર્ડની હેલ્પલાઇન ટોલ નંબર પણ અમે આપેલો છે જે 18002330550. થેન્ક યુ મિત્રો, ખૂબ ખૂબ આભાર.